झगड़िया जेडीसी में आवेल आरती इंडस्ट्रीज कंपनी ना नवा प्लांट पास गैंग वॉर की घटना में 25 राउंड फायरिंग साथ 20 थी वधु गाड़ियों की तोड़फोड़ करी मारक हथियारों साथ तूटी पड़ेल तत्वों एक युवान ने इजाओ पहुंचाड़ी फरार थी गया था। भरूच जिल्लाना औद्योगिक एकमोमां उद्योगोमां कंस्ट्रक्शनना काम माटे अथडामणनी घटनाओ दिन प्रतिदिन सामे आवी रही छे। तेमां गत रोज बपोरे 12 कलाकनी आजुबाजु झगड़िया जीआईडीसीमां आवेल आरती इंडस्ट्रीज कंपनीना नवा प्लांट पासे गैंग वॉरनी घटना सामे आवी हती, जेमां 5 वधु गाड़ीमां आवेल तत्वोए वालिया तालुकाना युवा आगेवान अने तेओना साथीओ पर अंधाधूंधी फायरिंग करी दहशत फैलावी दीधो हतो अने हथियारो साथे युवा आगेवान सहित तेओना साथीओ पर तूटी पड़ी मारामारी करी होवानी घटना सामे आवी छे। આટલેથી નહીં અટકતા માથા ભારે તત્વોએ 20 વધુ ગાડીઓમાં તોડફોડ કરી દહેશત ફેલાવી હતી। આ બનાવની જાણ થતાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય આકાઓ પોતાના જૂથને બચાવવા પોલીસ પર દબાણ લાવવા સક્રિય થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જો પોલીસ આજે આવી ઘટનાઓમાં કડક નહીં બને તો ટૂંકા ભવિષ્યમાં જ ખૂન ખરાબાના એંધાણની પૂરેપૂરી શક્યતા છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરતી કંપની પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય જ્યાં આગળ જય બહુચર કાર્ટિંગના નામથી વ્યવસાય કરતા રજની રાજુ વસાવા કે જે તેમના અન્ય મિત્રો સાથે 6-7 ગાડીઓ લઈને આ કંપની પર કન્સ્ટ્રક્શન કંપની પર પોતાનું કોટેશન આપવા ગયેલ, તે દરમિયાન કરણ રામુ વસાવા, સત્તાર મુકેશ, સતના મુર્ફે ધમો વગેરે અલગ અલગ 6-7 ગાડીઓ લઈને આવેલ અને એમના પર 8-10 રિવોલ્વરથી આડેધડ ફાયરિંગ કરેલ તથા જે લાલુ અંબુ વસાવા અને સતનામના દ્વારા અરુણ ઉર્ફે ભયા રાયસિંગ વસાવા પર ધારી આવડે માથામાં ઇન્જરી કરેલ, જે બાબતે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 307 રાયોટિંગ તથા આર્મ્સ એક્ટની સંલગ્ન કલમો મુજબ હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। જે રજની રાજુ વસાવા કે જે જેમની સાથે 7-1 ગાડી લઈને આવ્યા હતા તો એ ગાડી ઉપર કાચની તોડફોડ કરવામાં આવેલ છે। જે કરણ અને સાથે એના અન્ય 3 ઇસમો દ્વારા 8-10 રાઉન્ડ રિવોલ્વરથી ફાયર કરેલ છે। હાલમાં જે મેં કીધું એ મુજબ જ અરુણ ઉર્ફે ભયો રાયસિંગ વસાવાને માથામાં ધારિયાની ઇજા છે, માર મારેલ છે ને એને માથામાં ઇજા થયેલ છે। આજરોજ અમે ઝઘડિયા જીઆઈડીસી ખાતે આરતી કંપની પર સ્થાનિક યુવાન તરીકે કોટેશન આપવા આવ્યા હતા, પણ બહારથી આવેલા જયમીન પટેલ જેવા લુખ્ખા તત્વોએ 10-10 હજાર, 15-15, 20-20 હજારથી અંકલેશ્વર, ભરૂચ, હાંસોટથી જે લુખાઓ પાડેલા છે એના ડમ પર આજરોજ અમારી પર ફાયરિંગ કરાયું છે રિવોલ્વરથી અને ગાડીઓને પણ નુકસાન કર્યું છે। તો અમારે એ લોકોને એવું કહેવું છે કે બંદૂકની ગોળીથી કે અમે કંઈ બી નથી જવાના, બરાબર, એક સમય તમારો હતો, એક સમય અમારો આવશે કાલે, બરાબર, એટલે આ વસ્તુથી બીવાને અમે જરૂર નથી, તમારી પાસે તક હતી, તમારી બદનસીબી કહેવાય, હવે અમારી પાસે જે આ તક આવે ત્યારે અમારો સમાજ, અમારા ટ્રાઇબલના અમારા સ્થાનિકો યુવાનો બધા જાગે ધંધાદારી ત્યારે તમે કા ફાયરિંગ કરાવશો, એક પર કરાયું કાલે પછી કેટલા પર કરાવશો એમ, એટલે આ ખોટી તમારી જે બીક ઢાક ધમકી આપવાની અમારા પર નહીં ચાલે, કેમ કે અમારા એ બી ઘરના બાપ દાદા લડ્યા છે બધા સામે, એ કંઈ અમને આનાથી કોઈ ફરક પડતો નથી। ઇજાગ્રસ્ત મારા એક મિત્રને પડી ગયો, આથી પછી એને પકડીને માર્યો છે આ લોકોએ ખૂબ, અને ફાયરિંગ કર્યું હવામાં, અમારા પર બી ફાયરિંગ કર્યું પણ થોડું ડિસ્ટન્સના લીધે અમે બચી ગયા અમારા મિત્રો સાથે। રાઉન્ડ પહેલા ગાડીઓ પાસે હતા ત્યારે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પછી જ્યારે ખેતર બાજુ પાછળ ભાગી ગયા ત્યારે લગભગ એ લોકોએ 10 રાઉન્ડ બીજું ફાયરિંગ કર્યું, એટલે 15-10-20 જેવું ફાયરિંગ કર્યું, 20-21 રાઉન્ડ ફાયરિંગ કર્યું। કેટલા લોકો પાસે હથિયાર હતા? હથિયાર લગભગ 4-5 જણ પાસે હથિયાર હતા, બધા માથે ભારે, એક એક જણ પર 10-10, 15-15 જેવા ગુના એવા લોકો પાસે હથિયાર હતા, એ બધા 10,000, 15,000, 20,000 પગારદાર વાળા ખાલી જીઆઈડીસી પર રાજ કરવા માટે। મુખ્ય કારણ કે સ્થાનિકોને ધંધાથી દૂર રાખો અને એ લોકોનું કમિશનનો જે ધંધો છે તે ચાલુ રહેવો જોઈએ એમ, એટલે આ બીવડાવવાની નીતિ હતી, બીવાવાળા લોકો બીજા છે, અમે લોકો નથી, એટલે આ લોકોને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારી અંદર જેટલું બલ એ હોય અમે તમે ટ્રાય કરજો, અમે 1200-1500 કિલોમીટર આવેલા લોકોથી અમે બીતા નથી। કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ।